તલાટીયાઓની પડતર માંગણીનો ઉકેલ ના આવતા અચોક્કસ મુદ્દતની હડતાળના શસ્ત્ર ઉગામતા આમોદ તાલુકાના તલાટીઓ આમોદ તાલુકા તલાટી કમ મંત્રીઓએ ગત રોજ આમોદ મામલતદારને આવેદન આપી આજથી અચોક્કસ મુદ્દતની હડતાળનું શસ્ત્ર ઉગમતા ગામલોકોના કામો અટવાઈ ગયા હતા। ગુજરાત રાજ્ય તલાટી મંડળના આદેશ અનુસાર હડતાળ કરતા તલાટીઓએ સૂત્રોચ્ચાર સાથે દેખાવો કર્યો હતો અને જ્યાં સુધી રાજ્ય તલાટી મંડળનો આદેશ ન થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખી સરકાર સામે લડતના શ્રી ગણેશ કર્યા હતા અને પોતાની પડતર માંગણીઓ જેવી કે 2004-05ની નોકરી સરંગ કરવા બાબતે ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા બાબતે રેવન્યુ તલાટીમાં મર્જ કરવા બાબતે અચોક્કસ મુદ્દતની હડતાળ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા। વલીભાઈ બાબરિયા, જેડિયુ ટીવી, ભરૂચ। હું રમણીલ ઠાકોર આપની ચેનલના માધ્યમથી જણાવે છે કે અમે આમોદ તાલુકાના તમામ તલાટીઓ આજ રોજ 2008-2022 રાજ્ય મંડળના આદેશ અનુસાર ચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર જોડાયા છીએ। જેમાં ઘણા સમયથી ગુજરાત પંચાયત તલાટીને વિવિધ માંગણીઓ બાબતે અન્યાય થઈ રહેલ છે, જેમાં 2004-05ના તલાટીઓની સરંગ નોકરી ગણવા બાબત, ઉચ્ચતર પગાર ધોરણ બાબત, કામ મુજબ યોગ્ય રેવન્યુ તલાટીના જોબ કાર્ડ અલગ કરવા મુજબ તેમજ ગ્રેડ પે બાબતે અમુક અચોક્કસ મુદત બાબતે હડતાળ જોડાયા છે। જેવા મુદ્દાઓ સાથે અમે આજરોજ 2008-2022 અચોક્કસ મુદ્દાની હડતાળ ઉપર બેઠા છીએ, જેનો આપના ચેનલના માધ્યમથી નિરાકરણ આવે તે મુજબ ઉચ્ચ સરકારમાં રજૂઆત કરવા વિનંતી।